પેલા આગે કરવાના અને ત્યાર પછી આગે કરવાના. હવે જો આગે ન કરો તો બે નો ગુણ્યો 9 સુધી બોલો. તો 2 1 2 2 2 4 2 3 6 2 6 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 2 9 18. આપણે અહીંયા 18 મૂકી દઈશું. આગળ રકમ હોય તો ઉપર વધી જાય, પણ આગળ રકમ નથી તો 188 જવાબ. કેટલો આવશે? 188. આપણે જ્યારે એકડા શીખ્યા ત્યારે બે આંકડા કેટલા થશે? 88. આગળ એક છે, 188 જવાબ આવશે. 62 ગુણ્યા 4, અહીં બે બે રકમ કરી તો 4 એક 4 તો 4 દુ 8. અહીં આપણે 8 મૂકી દઈએ. હવે આગળ એનો ગુણાકાર કરો તો કેટલા થશે? 4 નો ગુણ્યો ક્યાં 6 સુધી ભણીશું તો 4 એક 4 4 દુ 8 4 તરી 12 ચોકો ચોકો 100 4 5 20 અને 4 6 24 અહીં 24 મૂકી દીધા. હવે આ જવાબ કેટલો આવ્યો? 248. 248 12 ગુણ્યા 3, 12 ને 3 સાથે ગુણવાના છે. તો જો 2 ને 3 છે તો 3 ને 2 સાથે તો 3 ગુણ્યા 6, 3 એક 3 હાય, 3 2 6, 3 એક 3 આપણો જવાબ. હવે આ બે દાખલા છે, આ કેવા દાખલા છે? વધી વળે તમે ખૂબ ધીર રીતે 5 ને 6 નો ગુણાકાર કરો. અહીં આપણે પેલા કરીએ છે, 6 ગુણે 5 સુધી બોલો. 6 એક 6, 6 દુ 12, 6 તરી 18, 6 6 24 અને 6 5 30. આપણો આ સંખ્યા કેટલી આવી? આપણે સરવાળામાં બે રકમ હોય તો નીચે પેલા આ એકમ બાજુ નીચે રાખીએ અને આ બધી મૂકીએ તો અહીં પણ એમ જ કરવાનું છે. 0 અહીં રાખીશું અને 3 આપણે અહીં મૂકીશું. બધી ઉપર થાય ને. હવે 6 નો ગુણે ગુણો 4 સુધી. 6 એક 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24. 6 ચોક 24 થાય ને. 24 આપણે અહીં લખી નાખશું નહીં, 24 ને 3 ને ગણવા પડશે ને. 6 ચોક 24, 3 આપણે ગણીએ 24, 25 26 નું 27. તો આપણા જવાબ કેટલો આવ્યો? 270 જવાબ આવશે. 240 જવાબ. તમે આ જો 270, 6 ચોક 24 તો તમે 24 મૂકી દીધા હોય, 240 આવે ને તો 6 ચોક 24 ને 3, 25 26 ને 27 તો 270 જવાબ આવશે. 96 ગુણ્યા 3, 3 નો ગુણ્યા 6 સુધી બોલો. 3 એક 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 5 15 અને 3 6 18. 18 છે એટલે આઠમા અહીં મૂકીએ અને અહીં શું મૂકીએ? એકડો. હવે આપણે 3 નો ગુણ્યા 9 સુધી બોલીશું તો 3 એક 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24, 3 9 27. પરંતુ આપણે 27 આને મૂકી દેશું નહીં, આ બધી આપણે અંદર ગણવાની છે. તો 27 ને 1 કેટલા થશે? 28. તો આપણો આ જવાબ કેટલો આવે? 288 જવાબ આપણો આવે. બાળકો આજે આપણે આ ઉપરના દાખલા જે સાદા ગણ્યા, આ નીચે છે તે આપણે બે રકમ રાખ્યા. તમારે તમારા હોમવર્કમાં 10 દાખલા, આ બે રકમવાળા જે છે તેવા 10 દાખલા ગણવાના રહેશે. હવે આપણે મળીએ ત્યારે તમારાથી અલગ દાખલા જોઈશું. થેન્ક યુ. અસ્તુ.